વધુમાં સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવતું નથી. કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયું છે. કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા માટે તથા રોગ અટકાયત માટેના સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાયા છે અને જેની અમલવારી પોલીસ દ્વારા કરાવવામાં આવે છે. પોલીસ દ્વારા જાત મુલાકાત લઈ ટકોર કરવા છતાં ભુજમાં ફળો અને શાકભાજી વહેંચતા વેપારીઓ હાથમાં મોજા પહેર્યા વિના અને માસ્ક પણ પહેર્યા વિના શાકભાજી વહેંચી રહ્યા છે. સરકારશ્રી દ્વારા આટલી વખત જણાવ્યા અને સમજાવ્યા બાદ ઉપરાંત ખુદ પોલીસ અધિકારીએ જાત નિરીક્ષણ કરી ટકોર આપી હોવા છતાં તેઓ ગણકારતા નથી અને પોતાનું ધાર્યું કરે છે. કલમ 144 પણ લાગુ કરાય છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, તેનું પણ પાલન કરવામાં આવતું નથી. સામાન કે ફ્રૂટ છે લઈ લેવું. જ્યારે વેપારીઓને સરકારે છૂટ આપી છે કે તમે વેપાર કરી શકો છો, ત્યારે સરકારના નિયમોનું સદામ ઉલ્લંઘન કરીને વેપારીઓ આ વસ્તુ વેચી રહ્યા છે. આ ભાઈ ઊભા છે, દુકાન ના માલિક કેમ ગયા? દુકાન ના માલિક નથી, દર્શક મિત્રો. આ છે ભુજના વેપારીઓની માનસિકતા. જ્યારે જ્યારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જ્યારે સરકાર તરફથી તેમને કોઈ પણ પ્રકારની અગવડ ઊભી થાય છે, ત્યારે તેમના આશાઓ કે તેમના જે ધંધીધારીઓ છે તે લારી ગયેલા એસોસિએશન દ્વારા નગરપાલિકામાં એસપીને કલેક્ટરને આવેદનપત્ર આપવા જાય છે. હું અત્યારે પૂછીશ કે એ લોકો ક્યાં છે કે જે આ લોકોનું ઉપરાણું તાણી અને આ લોકોનો પક્ષ લઈ અને નગરપાલિકામાં કલેક્ટરને કે એસપીને આવેદનપત્ર આપવા જતા હતા. કેમેરામેન કરણ વાઘેલા સાથે હું ઇંગ્લિશ પોડકાસ્ટ કેટી ન્યૂઝ. મિત્રો, અત્યારે કચ્છ કેટી ન્યૂઝની ટીમ આવી છે ભુજની મુખ્ય શાક માર્કેટ પાસે. આપ જોઈ રહ્યા છો શાક સરકાર સુધી જાહેરનામું છે, જિલ્લા કલેક્ટરનું જાહેરનામું છે કે શાકભાજી કે કોઈ પણ ખાદ્ય પદાર્થ વેચતા વેપારીએ હાથમાં હેન્ડગ્લોવ્સ પહેરવા પડે છે, માસ્ક પહેરવા પડે છે અને સાથે સેનિટાઇઝર પણ રાખવું પડે છે. આપ જોઈ શકો છો કોઈ પણ વેપારીએ હાથમાં ગ્લોવ્સ નથી પહેર્યા અને સેનિટાઇઝરનો ઉપયોગ નથી કરવો હતો. આપણે પૂછ્યા વેપારી ભાઈને કે શા માટે આ નિયમોનું પાલન નથી કરવામાં આવતું. આગળ આવીએ, આગળ બોલો. શું નામ છે તમારું? ગુરુભાઈ, તમને ખબર છે અત્યારે હાથમાં ગ્લોવ્સ પહેરવા જોઈએ, સેનિટાઇઝેશન રાખવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, તો તમે સરકારના એ નિયમોનું કેમ નથી પાલન કરતા? સેનિટાઇઝરને રાખીએ છીએ હાથમાં. તમે મોજા નથી પહેર્યા? રાખીએ. તમે હાથમાં મોજા કેમ નથી પહેર્યા? મોજા સાહેબ મેડિકલ સ્ટાફ અત્યારે મેડિકલની એક એક ટીમ ખડેપગે રહીને તમારી સેવામાં વ્યસ્ત છે, ત્યારે આ વેપારીઓ સરકારની સૂચનાઓનું અવગણન કરે છે. અને આપણે બીજા વેપારીને પૂછીએ છીએ શું વેચે છે, શું એવી વસ્તુ છે કે જે હાલના માણસને બીમાર માણસ છે ખાવાનું જેવી વસ્તુ છે. શું નામ છે ભાઈ તમારું? કમલેશભાઈ, તમને ખબર છે સરકારની સૂચના છે કે હાથમાં મોજા પહેરીને તમારો વેપાર કરવો જોઈએ, તો તમે મોજા નથી પહેર્યા અને તમે સેનિટાઇઝેશન પણ નથી રાખ્યું. ચાલુ છે પણ તમે મોજા કેમ નથી પહેર્યા? તમારે તો ખાસ મોજા પહેરવા પડે, કારણ કે તમે ફ્રૂટ વેચો તો ફ્રૂટ એ બીમાર દર્દી માટે જ હોય છે. અત્યારે ખાસ કરીને ફ્રૂટનો ઉપયોગ બીમાર માણસો તમારી પાસેથી આવે છે, તમે આવી બેદરકારી કેમ રાખી શકો? મજા ખલાસ થઈ ગયા છે એટલે હવે
એમાં તમે ગમે તેમ કરીને તમારી જે વેચવાની વસ્તુ છે તમારે સેનેટાઇઝેશન નો ઉપયોગ કરો તમે ડોલ માં પાણી સેનેટાઇઝેશન ક્યાં તમારે મિત્રો આ ભુજ માર્કેટ છે પણ એક પણ વેપારી સરકારના નિયમ પ્રમાણે હેન્ડગ્લોવ્સ દુકાન પર સેનેટાઇઝેશન રાખ્યું સરકારના અતાક પ્રયોગ તો છતાં પણ આ લોકો સરકારના કોઈ પણ નિયમોનું પાલન નથી કરતા જ્યારે સરકાર તરફથી તેમને કોઈ પણ અવગણ થાય છે જ્યારે સરકાર તરફથી તેને કાંઈ પણ હેરાન નથી થાય છે ત્યારે આ લોકોના લીડરો કલેક્ટરને નગરપાલિકામાં એસપી આવેદન પત્ર આપવા જાય છે હું કચ્છ કેર ટીવીના માધ્યમથી એ લીડરોને અપીલ કરીશ કે તમે આ લોકોને સમજણ આપો કારણ કે આ જાહેર સુખાકારી જાહેર સ્વાસ્થ્યની બાબત છે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં પણ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું સરેરામ ઉલ્લંઘન કરી રહ્યા છે શાકભાજી અને બકાલાવાળા જ્યારે ફ્રૂટ અને ફળ વેચનાર લોકો તો વધારે પડતા નિંદનીય છે કારણ કે ફ્રૂટ અને ફળની વસ્તુ છે કે જે દર્દીઓને સપ્લાય કરવામાં આવે છે દર્દીઓ માટે લઈ જવામાં આવે છે ત્યારે આટલી બધી બેદરકારી તે અક્ષમ્ય છે અને જાહેર હિતને જાહેર સુખાકારીને નુકસાન કરતી છે કેમેરામેન કર્ણ વાઘેલા સાથે હું નિલેશ ભટ્ટ કચ્છ ટીવી ન્યૂઝ